સૌને આપણી માએ સૌથી પહેલા કોના દર્શન કરાવ્યા હતા? ભગવાનના. કેટલાક બાળકો એવા પણ હોય કે જેને જન્મતાની સાથે જ ચક્ષુ ચાલ્યા જતા હોય છે અને પ્રભુના દર્શન નથી થતા. આ એક એવું બાળક છે કે જે બાય બર્થ જૈન છે, જૈન પરિવારમાં જન્મ્યો છે, પણ પ્રભુના દર્શન નથી થયા. બહુ સરસ પંક્તિ બોલ્યો છેલ્લે કે પ્રભુ ટીવી નથી દેખાતું એનું અમને દુઃખ નથી. સાંભળો છો તમે બધા? અમને ટીવી જોવા નથી મળતું એનું દુઃખ નથી, પ્રભુ તારું મુખ જોવા નથી મળતું એનું દુઃખ છે. છતાં એટલો નસીબદાર છે કે માતા અને પિતાએ આ બાળકની એક ઇન્દ્રિય કદાચ છીનવાઈ ગઈ તો સ્વરની આ બીજી ઇન્દ્રિય છે એને ઉત્તેજિત કરી આવા ઢગલાબંધ પ્રભુ ભક્તિના ગીતો આ બાળકને કંઠસ્થ છે. અમદાવાદમાં જ રહે છે, અવારનવાર પ્રસંગોની અંદર આવી અને પ્રભુની ભક્તિ કરતો હોય છે. આપણે પણ આજે જે પ્રભુ મિલન કરવા નીકળ્યા છીએ એમાં આ જ વાત, તડપણ પછી દર્શન. એને દર્શન નથી મળ્યા તો એની તલપ છે, આપણને મળી ગયા એટલે આપણી તલપ શાંત પડી ગઈ. આ તલપને જીવતી રાખો, રોજ સવાર પડે ને તડપ હોવી જોઈએ, પ્રભુ તારા દર્શન કરવા હું ક્યારે આવું. અને એ જ દર્શન તમને શરણ તરફ લઈ જશે. અને એકવાર પ્રભુના શરણે ચાલ્યા જાઓ પછી નદી નદી સાગરમાં જાય છે, સાગરના શરણે પછી નદી નદી નથી રહેતી, ખૂબ શું બની જાય, સાગર બની જાય. દૂધમાં સાકર નાખ્યા પછી તમને કોઈ કે આ સાકર જુદી પાડી આપો, કોઈ પાડી આપશે? કારણ કે સાકર દૂધમાં ઓગળી જે પોતાના અસ્તિત્વને મીટાવી દેવાની તૈયારી રાખે છે એ જેમાં મીટે છે એના મય બની જાય. નદી જો સાગર બને છે, દૂધ જો સ્વાદિષ્ટ બને છે, તો આત્મા જો પરમાત્માને અર્પિત સમર્પિત થઈ જાય તો આ આત્મા પણ શું બની જાય, એક દિવસ પરમાત્મા બની જાય. ચોથું સ્ટેશન છે એનું નામ છે સમર્પણ. શિષ્ય ગુરુને સમર્પિત હોય છે, ભક્ત ભગવાનને સમર્પિત હોય છે, પરિવાર પોતાના માલિકને સમર્પિત હોય છે. જે માલિકની સામે હંટર ઉગામે છે એ પરિવાર ક્યારે આગળ વધી નથી શકતો. જે શિષ્ય ગુરુની સામે પડે છે એ શિષ્યનો ક્યારે વિકાસ નથી થતો. જે ભક્ત ભગવાનથી દૂર રહે છે એને ક્યારે ભગવાન ભવિષ્યમાં કે ભવાંતરમાં પ્રાપ્ત નથી થતા. ભગવાન બનવું છે તમારા આત્માનું વિલીનીકરણ કરવાની તૈયારી રાખવી. નદીમાં તમને ખ્યાલ હશે પાણીની અંદર બે ચીજ આવે, ભેંસ પણ જાય છે ને નદી પણ આવે છે. દરિયો છે ને, ભેંસ પણ જાય છે, નદી પણ આવે છે. પણ ભેંસનો સંબંધ કામ ચલાવ છે, નદીનો સંબંધ કાયમ છે, ટેમ્પરરી. જરાક ઠંડક થઈ ગઈ ને ભેંસ બહાર આવી જાય. નદી ક્યારે દરિયામાંથી બહાર આવે ખરી? હું તમને પૂછું, દેરાસરમાં તમે જાઓ છો ભેંસ જેવા કે નદી જેવા? બસ નક્કી છે આ નવ અંગે પૂજા કરવાની, જેટલા ભગવાનો એમાંથી કોઈને છોડવાના નહીં, એક પણ ભગવાન બાકી ના રહેવા જોઈએ આપણા ટચથી. ભગવાન બધા પવિત્ર થઈ જવા જોઈએ. અરે ભગવાન પવિત્ર થાય છે કે તું પવિત્ર થાય છે? સમર્પણ એનું નામ છે. કામ ચલાવ નહીં પણ કાય, જેના અસ્તિત્વને ઓગાળી દેવામાં આવે, આપણી ખુદની જાત જ્યાં વિલીન થઈ જાય ને સમર્પણ કહેવાય. આમ જોવા જઈએ તો આ બંને ભાઈઓ ખરેખર ગુરુને સમર્પિત છે. એમના ગુરુ તરીકે તમે અમને નહીં માનતો, અમારા કરતા પણ એમનો હાથ પકડનાર એક પહેલા ગુરુ છે, નેમિસુરી મહારાજના સમુદાયના મેરુપ્રભ સુરી દાદાના શિષ્ય પૂજ્યપાદ ઇન્દ્રસેન સુરેશ્વરજી મહારાજ. આ બંને ભાઈઓના મસ્તક પર, આખા પરિવાર પર એમનો હાથ પડ્યો અને એમનો અભ્યુદય થયો. પણ મજાની વાત જુઓ,
અમે બંને બે સમુદાય અલગ છીએ. ઇન્દ્રસેન સુરી મહારાજને જયારે એમણે કીધું કે આ બંને ભાઈઓને અમારા ઉપર વિશેષ પ્રેમ છે, અમે એમના કાર્યો પણ મન મૂકીને કરીએ છીએ, ત્યારે એ આચાર્ય ભગવંતે ક્યારે એમ નથી કીધું અમને છોડીને તમે બીજાની પાસે કેમ. આ અમારા શ્રમણોની ઉદારતા જુઓ. તમે બે ભાઈઓમાં તમારો ખરાક તમારા ભાઈ પાસે જતો રહે તો શું થાય? હે, ઘરાકના કાનમાં ફૂંક મારો કે ન મારો? એવા દેવો કે ફસાઈ જશે, પછી મારી પાસે આવતો નહીં. આ તો તમે ચેતવી દઉં છું, તું મારો કાયમી ઘરાક છે. સગા ભાઈ પાસે જાય તો આજના કાળમાં રાજી ન થાય. બે જુદા સમુદાય હોવા છતાં એક સરખી બંને ગુરુ ભગવંતો પ્રત્યે આ બંને ભાઈઓએ જે લાગણી રાખી છે, એ બે ભાઈ તો પછી પેલા ઇન્દ્રસેન સુરી મહારાજને વંદન કરવાનું મન થાય, એમણે ક્યારે એમના કાનમાં એવી ફૂંક નથી મારી. ઉલટું એ કહે તો એ રાજી થાય. સરસ, બંને પ્રભાવક છે, એમના કામ કરજો.